ઉમેદવાર ઉભા રાખવાના છે અને ઓવીસી સાહેબ જે છે ભારતની અંદર જે અત્યારે બિહારમાં ચૂંટણી છે એમાં એમની પણ 5 સીટો આવી તો ગુજરાતની અંદર પણ એમની સાથે ગઠબંધન કરીને અમે અમારી સીટો લોકોના હાથમાં સત્તા કેવી રીતના આવે એ અમે વિચાર કરીને આગળ વધશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર ઓવેસી જીટીપીની સાથે અહીંયા પ્રચાર કરવા આવી શકે છે? બિલકુલ આવી શકે. તમે આમંત્રણ પાઠવશો? હે? તમે આમંત્રણ પાઠવશો? તમે બોલાવશો? આમંત્રણ આપશો? બિલકુલ બોલાવશો. કયા પ્રકારની ભૂમિકા રહેશે ખાસ કરીને સ્થાનિક સ્વરાજને હરાવવાની ભૂમિકા રહેશે? કારણ કે જિલ્લા પંચાયત અત્યાર સુધી એ જ લોકો સત્તામાં હતા ને એમની સત્તામાં અમે દુઃખી બી છીએ, હજુ દુઃખી રહેવાના છે. એવી સરકારો અમારે શા માટે ચાલુ રાખવી જોઈએ? એટલે હું તો દેશના લોકોને વિનંતી કરું છું કે આ લોકોને વોટ નહીં આપો, કેમકે મત આપીને આપણે મરવાની જે વાત છે એ મારવાની જે કોશિશ કરી રહ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે લોકોએ બીજેપી અને કોંગ્રેસને તિલાંજલી આપવી જોઈએ, જેથી આ દેશના લોકો પોતાની રીતના જીવી શકે, સુખી બની શકે, યુવાનોને નોકરી મળી શકે, બેરોજગારીમાંથી મુક્તિ મળે, એ જાતના પ્રયાસ અમે કરશું. અત્યાર સુધીના એવા સમીકરણો હતા કે કોંગ્રેસ અથવા ચૂંટણી પણ સાથે મળીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનતી હતી, પરંતુ હવે પછીની જે ચૂંટણીઓ છે કયા પ્રકારની રણનીતિ લડવામાં આવશે? બસ અમે રાજસ્થાનની અંદર જે અમારી સાથે દગો થયો છે બીજેપી કોંગ્રેસ એક બનીને અમને સત્તાથી દૂર રાખવાની જે કોશિશ કરી છે એટલા માટે એને હરાવીને અમે અમારું શાસન બને, દેશના લોકોનું શાસન બને, આદિવાસીઓનું શાસન બને, એમાં બધા જ એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો અવાજ બને એ જાતના પ્રયાસ અમે કરવાના. શું જિલ્લા પંચાયતમાં બીટીપી અને ઈઆઈએમએમ જોવા મળી શકે? બિલકુલ સાથે મળશે.